નિવૃત્તિના વીસ વર્ષ બાદ પોતાનો હક મેળવવામાં નિવૃત્ત શિક્ષકોને સફળતા મળી છે કોર્ટના સંખ્યાબદ્ધ ચુકાદાઓ બાદ પણ સરકારે ઉચ્ચતર પગાર ધોરણ ન ચૂકવતા કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે સરકારનું વલણ ગેરકાયદે અને બદ ઇરાદાપૂર્ણ છે કોર્ટે ચુકાદા સાથે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટરની ભારોભાર બેદરકારી હોવાનું ટાંક્યું છે અને અરજદારોને રૂપિયા પાંચ હજાર ચૂકવવા હુકમ કર્યો છે બે હજાર એકની સાલમાં પછી બે હજાર ત્રણ ચાર પાંચની સાલમાં જ્યારે પ્રસ્થાપિત થઈ ગયું હતું કે આ લોકોને મળવાપાત્ર લાભો કેમ આપતા નથી છતાંય જો ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન જ્યારે આ પિટિશનમાં સરકારને છ મહિનાની અંદર જવાબ ફાઇલ કરવાનો બે હજાર આઠમાં હુકમ હતો બે હજાર તેર સુધી કોઈ જવાબ ફાઇલ નહીં કર્યો અને બે હજાર તેરમાં પાછા એ લોકોનો ઇન્સ્ટ્રક્શન જ્યારે નામદાર કોર્ટે પૂછ્યો ત્યારે એ જ જવાબ ઓરલી આપ્યો કે સિલેક્શન ગ્રેડ મળે છે એટલે હાઈ ગ્રેડ સ્કેલ ના મળે જે બે હજાર એકમાં નામદાર હાઈકોર્ટે કીધું હતું કે મળવાપાત્ર છે એના કારણે નામદાર કોર્ટે આવું કડક વલણ અપનાવી અને દરેક પિટિશનરને સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા કોસ્ટ અને એક એક પંચાણુંથી એકત્રીસ એક બે હજાર તેર સુધી કારણ કે આ લાભ નહીં આપ્યા એટલે દસ ટકા વ્યાજ સાથે લાભ આપવાનો આ હુકમ કર્યો છે સરકારની નીતિ પ્રમાણેના લાભો ન મળવા માટે કોર્ટે પ્રાથમિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટરની જવાબદારી ઠેરવી છે આ સાથે જ પંચોતેર એંસી વર્ષના સિનિયર સિટીઝનોને એક રીતે સરકારે હળધૂત કર્યા છે એ દલીલને પણ સ્વીકારી છે ઘણા શિક્ષકોનું તો આ અરજીના નિકાલ થવા સુધીમાં મૃત્યુ પણ થઈ ગયું છે જેથી સાચા હોવા છતાં તેમને તેમના હકથી વંચિત રાખ્યા છે સિનિયર સિટીઝનને માન આપવાની જગ્યાએ તેમની અવહેલના થઈ હોવાનું પણ કોર્ટે ટાંક્યું છે કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે સરકાર આટલી ગંભીર બેદરકારી રાખનારા અધિકારીઓ સામે યોગ્ય પગલાં લે એ પછી શિક્ષકોએ આ જજમેન્ટનો લાભ જે જે શિક્ષકોને સરકારમાં મળતો હોય પ્રાથમિક શિક્ષકોને એ લાભ આપવો જ જોઈએ અને જુદા જુદા શિક્ષકોએ હવે ફરીથી પિટિશન કરવી ન પડે એ પ્રિન્સ સેક્રેટરી એજ્યુકેશને ધ્યાન રાખવું અમૃતલાલ દવે જેમનું આ અરજીની પેન્ડસી દરમિયાન મોત થયું છે તેમની વિદ્વાને આ હુકમ પ્રમાણે પૈસા ચૂકવાશે પણ જોવાનું એ છે કે પોતાના જ કર્મચારીઓ માટે સરકારનું આવું બેદરકારી ભર્યું વલણ ક્યાં સુધી ચાલશે કેમેરામેન ભરત ચાવડા સાથે તેજસ મહેતા વીટીવી અમદાવાદ